જામનગરમાં કોરોનાનો કહેર રહ્યો છે છે સરકારી કોવિડ હોસ્પિટલ આજે જામનગર શહેરમાં કોરોનાના નવા એકસો ચોર્યાસી કેસ સહિત જિલ્લામાં કુલ બસો છન્નું કેસ નોંધાયા છે જામનગરમાં કોરોનાના દર્દીઓના મૃત્યુનું કાળચક્ર પૂરપાટ ગતિએ ફરી રહ્યું છે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ચોસઠ દર્દીઓના મૃત્યુ થતા હાહાકાર થયો છે તંત્રના ચોપડે તો કોરોનાના કોઈ દર્દીનું મૃત્યુ થયું જ નથી પરંતુ સ્મશાનમાં સતત હારબંધ સડકતી ચિતાઓ કોરોનાના કહેરની સડકતી સાબિતી સમાન છે જામનગરમાં જીજી હોસ્પિટલ કેમ્પસમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ છે હોસ્પિટલ આસપાસ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓના પરિવારજનોની ભીડ જોવા મળી રહી છે જેને પગલે દર્દીઓના પરિવારજનો સંક્રમિત થવાનો ભય ઉદ્ભવ્યો છે તંત્રએ કોરોનાના દર્દીઓના પરિવારજનોને હોસ્પિટલથી દૂર રહેવા અનુરોધ કર્યો છે દર્દીઓના સ્વજનોને દર્દીઓ અંગે જાણકારી મળી રહે તે માટે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જેના પર સંપર્ક સાધી ઘરે બેઠા જ દર્દીઓની સ્થિતિ જાણી શકાશે આ ઉપરાંત હોસ્પિટલમાં ઘણા અન્ય જિલ્લામાંથી આવેલા દર્દીઓ પણ દાખલ છે જેમના સ્વજનો માટે હોસ્પિટલ કેમ્પસમાં અલગ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાના જેટલા પણ પેશન્ટ છે એ બધા પેશન્ટોના રિલેટિવને ખાસ અપીલ કરવામાં આવે છે કે પ્લીઝ આપ મહેરબાની કરીને ત્યાં જીજીએચના હેલ્પડેસ ઉપર અથવા તો તે કોવિડ વોર્ડ છે તે આસપાસ ના જાઓ એ ખૂબ જ સંક્રમિત એરિયા છે ખૂબ ભયજનક ત્યાં છે અને આપ એટલા બધા ત્યાં જાઓ છો એને કારણે જે એમ્બ્યુલન્સની અને જે દર્દીઓને જે આવન જાવન છે એમાં ખૂબ જ વિક્ષેપ પડે છે અમે કલેક્ટર ઓફિસ તરફથી કંટ્રોલ રૂમ છે ડેઇલી જેટલા પણ દર્દીઓ છે એમના સગાવાલોના અમારી પાસે નંબર છે અમે રોજ એમને ફોન કરીએ છીએ આપને બધાને વિનંતી કે આપને ડૉક્ટરનું કે આપના પેશન્ટ બાબતનું કોઈ પણ કામ હોય આપ પ્લીઝ અમને ફોન કરો અમારા નંબર હું શેર કરું છું એ નંબર ઉપર આપ ફોન કરો અમે તમારી જે પણ ક્વેરી હશે એ અમે સોલ્વ કરીશું અને આપને સંતોષ થાય એ રીતે અમે આપની સાથે લાયજનમાં રહીશું પણ મહેરબાની કરીને ત્યાં જીજી હોસ્પિટલ ખાતે આપ ત્યાં જે જાઓ છો એ જવાનું બિલકુલ ટાળો ધન્યવાદ જામનગરના કાલાવડના ખીમાણી સણોસરા ગામે પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યાની ઘટના સામે આવી છે છોટા ઉદેપુર જિલ્લાના સૌજીભાઈ બારિયા નાયકનો પરિવાર અહીં વસવાટ કરી ખેત મજૂર તરીકે કામ કરતો હતો ગામના રહેવાસી મહાવીરસિંહ રવુભા જાડેજા ઉર્ફે મુન્ના રવુભાને ખેત મજૂર પરિવારની નાની બેન નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો યુવતીના પરિવારને આ સંબંધ મંજૂર ન હતો દરમિયાન યુવતીએ મુન્ના રવુભાને રાત્રે ખેતરમાં એકાંતમાં મળવા બોલાવ્યો હતો મુન્ના રવુભા મળવા જતા ત્યાં હાજર યુવતી અને તેના પરિવારે એક સંપ થઈ મૂન્ના રૌભાને હાલતમાં મળી આવ્યો હતો તેની સારવારમાં ખસેડાતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો પીડિતના પરિવારજનોની ફરિયાદ પરથી પોલીસે ત્રણ મહિલા સહિત ચાર આરોપી સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે